નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના આપણા વિડીયો ત્રીજો પાર્ટ, ફોરેસ્ટ ગાર્ડને લગતા અગત્યના પોઈન્ટ મુદ્દાઓ અને અગત્યના MCQ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યને લગતા છે. તો તમે વિડીયો અંત સુધી જોજો. સૌ પ્રથમ આપણે જોઈએ પહેલાં રાષ્ટ્રીય ઉદ્યાન, કે ભારતમાં આશરે કુલ 104 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેમાંથી ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આખા ભારતમાં 104, ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમનું નામ, પહેલું છે ગીરનું જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. આ 4 ઉદ્યાન છે ગુજરાતમાં આવેલા છે. હવે ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં આવેલા છે એમ પૂછે તો એ મધ્યપ્રદેશમાં આવેલ છે, અને એની સંખ્યા, જેની સંખ્યા 9 થાય છે. ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલા, એની સંખ્યા 9. હવે કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે આંદામાન અને નિકોબારમાં પણ 9 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. પછી વન્યજીવ અધિનિયમ 1972 અનુસાર કોઈ પણ જૈવ વિવિધતા સમૃદ્ધિવાળા પ્રાકૃતિક પારિસ્થિતિક તંત્રને રાષ્ટ્રીય ઉદ્યાનનો જાહેર કરવાની સત્તા રાજ્યોને આપવામાં આવી. ક્યારે? વન્યજીવ અધિનિયમ 1972 અનુસાર. પછી 2005ના સર્વે અનુસાર 94 રાષ્ટ્રીય ઉદ્યાનો હતા, જેમાં 85 રાજ્યો તથા 9 કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા હતા. નવા સર્વે અનુસાર તેની આશરે સંખ્યા 104 થઈ ગઈ છે, વધીને 94માંથી 104 થઈ ગઈ છે. તો આ માહિતી હતી રાષ્ટ્રીય ઉદ્યાનની. હવે જો આપણે વન્યજીવ અભયારણ્યની માહિતી, કે વન્યજીવ અભયારણ્ય એટલે એવો વિસ્તાર કે જ્યાં કોઈ પણ વિશિષ્ટ પ્રકારની પ્રજાતિઓને સંરક્ષણ આપેલું હોય કે તેના માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. કોઈ એવી પ્રજાતિ હોય, લુપ્ત થતી પ્રજાતિ હોય, ભયગ્રસ્ત પ્રજાતિ હોય, એને કોઈ એવું ક્ષેત્ર આપી દેવામાં આવે કે ન્યા પ્રાણીઓને કોઈ ખલેલ ના થાય, એવા જગ્યાને આપણે વન્યજીવન માટેનું અભયારણ્ય કહેવાય, આરક્ષિત કરવામાં આવે છે. ત્યાં પશુપાલન માટે અમુક હદ સુધી છૂટછાટ આપવામાં આવે, માત્ર પશુપાલન એવી, તથા વૈજ્ઞાનિક સંશોધન માટે અથવા તો પ્રવાસ પર્યટન કે દવાઓ બનાવટ માટે આરોગ્ય લક્ષીને સંશોધન માટે ત્યાં થોડીક જગ્યા ફાળવણી કરવામાં આવે છે. બાકી ઔદ્યોગિક કે વસાહતો આવા વન્યજીવ અભયારણ્યમાં હોતી નથી. હવે પ્રશ્ન પહેલો, કે અરુણાચલ પ્રદેશમાં આવેલ અભયારણ્યનું નામ જણાવો, આવું પૂછે. તો એના નામ દાફા, આમના અભયારણ્યનું નામ છે નામ દાફા, પકફુઈ એટલે પાખુઈ, આ 3 અરુણાચલ પ્રદેશમાં આવેલ અભયારણ્યના નામ છે. બીજો, નામદાફા વન્યજીવ અભયારણ્ય કયા પ્રાણી માટે સંરક્ષિત છે? ત્યાં કયા અભયારણ્યમાં કયા પ્રાણી સંરક્ષણ આપ્યું છે? તો એ છે વાઘ. ત્રીજું, અરુણાચલ પ્રદેશમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો, એમ કે તો એ નામ છે માઉલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન ચોથો, અસમમાં આવેલ અભયારણ્યનું નામ જણાવો, તો અસમમાં આવેલ અભયારણ્યનું નામ છે કાઝીરંગા, માનસ અને સોનાઈરૂપા, આ 3 અસમમાં આવેલ અભયારણ્યના નામ છે. હવે પાંચમો પ્રશ્ન, કે અસમમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનના નામ જણાવો, આ અભયારણ્ય હતા, હવે આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ, તો એ છે નામોરી અને સાકોવા, આ અસમમાં આવેલ 2 રાષ્ટ્રીય ઉદ્યાન છે. પ્રશ્ન છઠ્ઠો, વારાણસીમાં આવેલ અભયારણ્યનું નામ જણાવો, તો વારાણસીમાં આવેલ અભયારણ્યનું નામ છે ચંદ્રપ્રભા. પ્રશ્ન સાતમો, ઉત્તર પ્રદેશમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો, તો ઉત્તર પ્રદેશમાં આવેલ છે રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ છે દુધવા. પ્રશ્ન આઠ, મિઝોરમમાં આવેલ અભયારણ્યનું નામ જણાવો, તો મિઝોરમમાં આવેલ અભયારણ્યનું નામ છે દામફા. પ્રશ્ન નવ, ફાઇંગફુઈ રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રસિદ્ધ છે, કે ત્યાં કયા પ્રજાતિ માટે આરક્ષણ આપવાનું છે? તો ત્યાં પ્રસિદ્ધ છે લમ ચિત્તા માટે, ચિત્તાની પ્રજાતિ છે, બરાબર. પ્રશ્ન દસ, ઓડિશામાં આવેલ અભયારણ્યનું
નામ જણાવો. તો છે સિમ્પ્લિફાઈ, સિમ્પ્લિપાલ એ ઓડિશામાં આવેલ અભયારણ્યનું નામ છે. પ્રશ્ન 11, જોરડા અને બારે હયાની ધોધ ક્યાં આવેલા છે? આ બે ધોધના નામ છે તો એ આવેલ છે ઓડિશાના મયૂરભંજમાં. પ્રશ્ન 12, ઓડિશામાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો. તો એ છે ભીતરકણિકા. પ્રશ્ન 13, ભારતનું પ્રથમ નેશનલ ટાઈગર રિઝર્વ કયું છે? ભારતનું પ્રથમ નેશનલ ટાઈગર રિઝર્વ છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ હતા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય લગતી માહિતી અને એને લગતા થોડાક ક્વેશ્ચન. આગળ આપણે વધારેમાં વધારે ક્વેશ્ચન મૂકતા જ રહેશું. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આપ આભાર. જો તમને કંઈ કોમેન્ટ આપો કે કઈ રીતના પોઈન્ટ તમારે જોઈએ છે તો હું મહેનત કરીશ એ રીતના એમસીક્યુમાં.